અને હવે જોઈએ સમાચારો સુપર ફાસ્ટ. અને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આગાહીની. આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે આવનારા 7 દિવસમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એનું કારણ છે રાજસ્થાન તરફ સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન, જે ગુજરાતમાં વરસાદ વરસાવી શકે છે. ક્યાં ક્યાં આગાહી છે એની વાત કરીએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આજે વરસાદ વરસી શકે છે. સાથે જ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. હળવદના રાયસંગપુરામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. રાયસંગપુરા પાસે D19 માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. એક બાજુ ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે અને બીજી બાજુ કેનાલો તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આસપાસના ખેતરો બરબાદ થઈ રહ્યા છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો. શિનોર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અવાખલ, માલસર, દામાપુરા, માંડવા, માલપુર, અચીસરામાં વરસાદ વરસ્યો. ભરૂચ જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા. જંબુસર, પાલેજ, નિકોરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આ બાજુ હાલાર પંથકને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે. જામનગરના કાલાવડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખરેડી, જસાપર, ખીજડીયા, ભાડુકિયા, વડલા સહિતના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો ગઈકાલે અને આજે સવારે પણ. નાના મુંજસરાય, મોટા મુંજિયાસર, રફાળા અને હરિયાદમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. અમરેલીના રાજુલા અને ખાંભા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું. અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના હૈયે ખુશીની હેલી નીકળી છે. આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર પણ મેઘ સવારી પહોંચી છે. બનાસકાંઠાના અમીરગઢમાં મુશળધાર વરસાદ વરસ્યો. વેરા, ઘાટા સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોને મન હાશકારો થયો છે. પાલનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અસહ્ય ઉકળાટ અને ગરમી પછી આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાહોદ શહેર અને જિલ્લામાં પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લીંબડીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા તો ટાંડી, મીરાખેડી, વરોડ, સીમળખેડી અને કુણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ જામેલો છે. વલસાડમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પણ ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામ, કચીગામ સહિતના વિસ્તારોની અંદર, સાથે જ પારડી, ધરમપુર, કપરાડામાં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં વલસાડ શહેરની અંદર અને સાથે જ વાપી, પારડીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વલસાડના ખેરગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વરસાદ વરસ્યો. મોડી રાત્રે લાંબા વિરામ બાદ અમીરગઢમાં વરસાદ વરસ્યો. અમીરગઢ સહિત આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લામાં ઠંડા પવન તેજ થયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે વરસાદ અહીંયા છૂટો છવાયો છે, પણ દરિયાની અંદર જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ પર 10-15 ફૂટના મોજા ઉછળ્યા. સહેલાણીઓ જીવના જોખમે અહીંયા મોતની મજા માણતા જોવા મળે. અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજમાં વિરોધીઓને આપ્યો જવાબ. લાઠીના એક કાર્યક્રમમાં હિન્દી શાયરી સંભળાવી ભરત સુતરિયાએ નારણ કાછડિયાએ આપેલા નિવેદનનો સણસણતો જવાબ આપ્યો. સાવરકુંડલાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં લોકસભાની ચૂંટણી વખતે તેઓ પંજાને મત આપી જેનીબેન ઠુમરને જીતાડવા માટેના દાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદમાં ડ્રગ્સ અવેરનેસને લઈને વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. સરદારધામમાં એનસીસી અને એનસીબીનો આ સંયુક્ત કાર્યક્રમ, જેમાં એનસીબી ડિરેક્ટરે કહ્યું ડ્રગ્સ આવતું રોકવા ઉપર કામ ચાલી રહ્યું છે, એજન્સીઓ ડ્રગ્સ ઉપર તબાહી બોલાવે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોંગ સાઈડ રાજુઓને ખુલ્લી ચેતવણી આપી, કહ્યું ભૂલથી પણ રોંગ સાઈડ જશો તો પોલીસ પકડી પાડશે, મારી ઓફિસથી ફોન જશે તો પણ કાર્યવાહી થશે. અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઈવ, પહેલા દિવસે રોંગ સાઈડ વાહન ચલાવતા 160 લોકો સામે કેસ કરાયો, ચાલકો સામે ફરિયાદ નોંધી અટક કર્યા બાદ જામીન પર મુક્ત કરાયા, 10 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે. આ બાજુ વડોદરામાં રોંગ સાઈડ જતા 146 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી, 28 જૂન સુધી વડોદરામાં પણ આ વિશેષ ડ્રાઈવ ચાલવાની છે. નીટ પીજીની આજે થનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. દેશભરમાં 2 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા, ગુજરાતના 9000 પરીક્ષાર્થીઓ હતા. પરીક્ષાના એક દિવસ પહેલા જ ગઈકાલે રાત્રે જ આ નિર્ણય કરાયો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડીજી સુબોધ કુમારને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ પ્રદીપસિંહ ખરેલાને નેટના નવા ડીજી બનાવવામાં આવ્યા છે. નીટની પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે કેન્દ્રએ આ મોટો નિર્ણય લીધો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી બાઇકની ચોરી થઈ, અજાણ્યા શખ્સો બાઇક ચોરીને જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા, પોલીસે તપાસ હાથ ધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, મુખ્યમંત્રીએ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી, સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા બદલ મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા. જૂનાગઢ ભાજપના નેતા જવાહર ચાવડાએ વિડીયો પોસ્ટ કરી પોતાના બગાવતી તેવર દેખાડ્યા, મનસુખ માંડવિયાને સંબોધીને જવાહર ચાવડાએ પોતે કરેલા કામો ગણાવ્યા. જવાહર ચાવડાએ ભાજપનું પોસ્ટર હટાવી પોતે કરેલા કામો ગણાવ્યા. લાંબા સમયથી જવાહર ચાવડા નારાજ છે, કેન્દ્રીય મંત્રીના સન્માન સમારોહમાં પણ હાજર નહોતા રહ્યા. જવાહર ચાવડા પર મનસુખ માંડવિયાએ આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપના કેટલાક સિમ્બોલ લઈને ફરતા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. તો જવાહર ચાવડાના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, ભાજપના નેતાઓમાં હિસાબ પૂરો કરવાની હોડ લાગી છે, જનતા અને કાર્યકર્તાઓનો હિસાબ પૂરો કરવાની હોડ. વધુમાં મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં ઉકળતો ચરું છે, જવાહરભાઈ ભાજપમાં ગુંગણામણ અનુભવે છે, કામ પતી ગયું એટલે કોરણે મૂકી દેવામાં આવ્યા, એવું તો શું થયું કે પૂર્વ મંત્રી આવા નિવેદન આપવા પડ્યા. રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, મહાનગરપાલિકાના 3 અધિકારીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની સાથે સસ્પેન્ડેડ ડ્યુટી ઓફિસર ઠેબા, વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ. રાહુલ ગાંધીએ રાજકોટમાં અગ્નિકાંડ પીડિત પરિવારો સાથે વાતચીત કરી, ઝૂમ મીટિંગ દ્વારા રાહુલે પીડિત પરિવારોનું દર્દ સાંભળ્યું, સાથે જ પરિવારોને છેલ્લે સુધી સાથ આપવાનું આશ્વાસન આપ્યું. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર બહુમાળી ભવનમાં એકઠા થયા, 25મીએ રાજકોટ બંધના એલાનની અપીલ કરી છે, દોષિતો સામે કાર્યવાહી અને ન્યાયની ગુહાર તેમણે લગાવી છે. રાજકોટના બિલ્ડરોએ સાગઠિયાનો ભાંડો ફોડ્યો, ટીડી પટેલે કહ્યું જમીન ન કાપવા માટે સાગઠિયાએ 1 કરોડની લાંચ માંગી હતી, 80 લાખમાં સેટલમેન્ટ થયું. ટીડી પટેલે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી કરતા પણ સાગઠિયાનો પાવર વધારે છે, જરામ કુંડારિયાએ સાગઠિયાને પૈસા આપેલા છે, સાગઠિયા સાથે વહીવટમાં મુખ્ય વહીવટ કરનાર જરામ. વધુમાં ટીડી પટેલે કહ્યું કે મનસુખ સાગઠિયા એટલે ભ્રષ્ટ અધિકારી, મુખ્યમંત્રીને પત્ર લખી સાગઠિયા વિરુદ્ધ રજૂઆત કરી છે, કૃતિ એનેલા બિલ્ડિંગમાં જમીન બિનખેતી કરાવવા માટે પણ વહીવટ થયો છે. એડવોકેટ મેહુલ બોગરાનો હાઈકોર્ટે ઉધડો લીધો, બોગરાએ પોતાની સામે ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. બોગરાએ કહ્યું હતું કે સામાજિક કાર્યકર છે માટે તેમની સામેની ફરિયાદ રદ કરવામાં આવે, હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કરતા બોગરાએ અરજી પરત ખેંચી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં 15 જર્જરિત મકાનો સીલ કરાયા, મહાનગરપાલિકા હાઉસિંગ બોર્ડ MGVCLની ટીમ કામે લાગી, 20થી વધુ મકાનોના વીજ જોડાણ કાપવામાં આવ્યા. જેતપુરના MG રોડ પર ફાયર વિભાગે કાર્યવાહી કરતા ફાયર NOC ન હોવાથી ઠાકોર કોમ્પ્લેક્સને સીલ કરાયું, સીલિંગની કામગીરી અન્ય વેપારીઓએ દુકાનોએ બંધ કરી દીધી.
વઢવાણમાં તેલ મિલો પર પુરવઠા વિભાગની તવાઈ. જીઆઈડીસીમાં 6 તેલની મિલમાં પુરવઠા વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લીધા. ડિસ્કો તેલ ડુપ્લિકેટ ખાદ્ય તેલ બનાવતા હોવાની આશંકા. વઢવાણમાં એમ એન્ટરપ્રાઇઝ, ગાયત્રી ઓઇલ મિલ, હરિ ઓઇલ મિલ, ગણેશ પ્રોન્ટિસમાં તપાસ કરાઈ. નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા. ભાવનગર પીજીવીસીએલની બેદરકારીના કારણે ભાજપના નગરસેવકે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવી પડી છે. પોતાના વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થતા ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે. નડિયાદ એસટી બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી. ચાલુ બસે યુવતીને બેસાડીને પ્રેમાલાપ કરતો કેમેરામાં કેદ થયો. કેબિનમાં અન્ય પેસેન્જરોને બેસાડવાની મંજૂરી નથી હોતી, છતાં ડ્રાઈવરે યુવતીને બેસાડી લોકોના જીવ જોખમમાં મૂક્યા.